Hello, Vanda. Hello, Dula. એ બધું કોફી બોફી ને બધા જ જવાબ તમારી પાસે લેશું, તમારી પાસે બધા જવાબ લેશું, પણ અમારા વાઇસ ચેરમેન સર પાસે તમને એક બુકે તો અપડાવી દઈએ. તો હું રિક્વેસ્ટ કરીશ વાઇસ ચેરમેન સર અને સાથે જ અંકિતા મેમને કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને બુકે આપીને તેમનું સ્વાગત કરે. હલો છે તમારા બધા વતી અને નૂતન ટ્રસ્ટ વતી બંને આપણા મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ખાસ તમને મને ખાસ કહેવાનું કે મારો સન અને મારી ડોટર તમારા બધાના બહુ ફેન છે. નાઉ એટ પ્રેઝન્ટ ધે આર એટ યુએસએ અને જ્યારે એમને ખબર પડી કે અહીંયા છેલ્લા દિવસના આર્ટિસ્ટ આવવાના છે ત્યારે એમણે કહ્યું કે અમે ટિકિટ કરાવી લઈએ. એટલે આઈ એમ વેરી હેપી ટુ સી ઓલ ધીસ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ. વેલકમ ઓન બિહાફ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ ઓફ માય કોલેજીસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. હવે તમને બેને હું લઈશ. તમારે બધાએ ભેગા થઈને જવાબ આપવાનો છે કે નિખિલે કોફી કેમ મંગાવી હતી. તો હું સવાલ પૂછું છું, તમે મને એનો સવાલ સામે પૂછો, આવું બધું ના હોય. પણ નિખિલે તમને પાછળથી કીધું તો હશે ને કોફી કેમ મંગાવી. ના, એ મને હજી સુધી નથી કીધું. એમાં એમાં તો બ્રેકઅપ થઈ ગયું. પૂજાને પછી સાચવે કે મને સાચવે, આવતે કઈ હતું હશે. વંદના વંદના એક મિનિટ, મને છે ને આને જોઈને મને ડર લાગે છે. હું પેલા પહેલા જ પૂછી લઉં એ હા કે આ જવાબ આપશે. હા મને થોડી ખસી દેવા જવા દે. એ મોબાઈલ નહીં છૂટો, મોબાઈલ નહીં. જવાબ આપશે કઈ? હા કદાચ આપશે. એક કામ કરો, અમને બંનેને બહુ બીક લાગે છે. હવે તમે જ સ્ટેજ સંભાળો, નૂતન સર્વવિદ્યા કેળવણી મંડળનું તમે જ સ્ટેજ સંભાળો અને તમે જ સંભાળો આ બધાને. બાય બાય. બહુ બહુ જલ્દી સમજી ગયા. સો કેમ છો? ના મજા આવી યાર, થોડી એનર્જી જોઈએ. કેમ છો? યસ, મજા કરી? એક્ઝેક્ટલી મજા કરી કે નહીં? હવે કરીશું યાર, સાથે મળીને કરીશું. સો મને એમ કહો કે ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, ખોટું લાગ્યું અને તો યાર ભાઈ બહાર જઈને કંઈક ખાઈ લેવાનું. બે ટોપા આ વિકી તરફથી હતું અને નરેશ નથી આવી શક્યો. નર્યો નરેશ તરફથી તમને કહું છું કે અમોને તમારી આ ફ્લેશલાઇટ ચાલુ કરવાની પદ્ધતિ જોઈને દિલના તાર જણહણી ઉઠ્યા છે. તો હવે કોફી ઉપર જઈએ પાછા. હેલો 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 શું સાંભળવું શું છે? તમને લોકોને સંભળાય છે મારો અવાજ? હેલો 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 સંભળાય છે? મને નથી સંભળાતો તમારો અવાજ. આમાંથી કેટલાને ખબર છે? આમ તો ખબર જ હશે. આમાંથી એન્જિનિયરિંગ વાળા કેટલા છે?
આમાંથી કેટલાને ખબર છે કે હું એન્જિનિયરિંગ ફિલ્ડને બિલોંગ કરું છું? પણ તમને બધાને એ નહીં ખબર હોય કે હું બહુ જ વધારે દિવસ તો નહીં પણ 10-15 દિવસ SPCEમાં ભણી ચૂકેલી છું. જ્યારે મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું તો મારું પહેલું એડમિશન અહીંયા હતું સાકરચંદ પટેલ કોલેજમાં, પછી એ રિસફલિંગમાં ચાંગા જતી રહી હતી. તો મને ખ્યાલ છે કે તમે લોકો અહીંયા કેન્ટીનમાં શું કરતા હોવ છો, બંક મારી મારીને ક્યાં જતા હોવ છો, કારણ કે બધું 10 દિવસમાં મેં પણ કરેલું. હજી નવા નવા કોલેજમાં આવ્યા એટલે 10 દિવસમાં બધું જ મેં અહીંની કેન્ટીનનું કેન્ટીનના ભજીયા ભજીયા બધું જ ખાધેલું છે. હા, કેન્ટીનની કોફી નથી પીધી મેં, અને ભૂલે છું કે ભી આમાંથી કેટલાને ગર્લફ્રેન્ડ છે અને કોને કોને પોતાની ગર્લફ્રેન્ડને કોફી પીવડાવી છે. તો એ તમને લોકોને પૂછતી નથી કે તે મારા માટે કોફી કેમ મંગાઈ. થોડું જોરથી બોલો તો કંઈક મને અહીં સુધી સંભળાય કે તમારી ફરમાઈશ શું છે. શું કહો છો? શું જરાક મોટેથી મોટેથી થોડું થોડું મોટેથી મોટેથી બોલ, હજુ મોટેથી. ઓકે, ચલો હું તમને કહી દઉં અમુક વાત મારે જે કહેવી છે. આ તમારું એન્યુઅલ કલ્ચરલ ફંક્શન છે, તમે લોકો જે મસ્તી કરો છો કોલેજમાં, અમે લોકોએ જેવી મસ્તી કરી છે પિક્ચરમાં એવી જ મસ્તી કરતા રહેજો. મને ખબર છે આટલા બધા જે ચહેરા દેખાય છે એમાંથી કોક નહીં, ઘણા બધા ધોલા હશે અહીંયા, ઘણા બધા નિખિલ હશે, ઘણા બધા વિકી હશે, ઘણા બધા લોય હશે, અને વંદના કેટલી છે ને એના બોયફ્રેન્ડને ખબર હશે કે કેટલી કચકચ કરીને ડિસ્ટર્બ કરે છે એને. પૂજા તો દેખાતી જ નથી યાર, પૂજા ક્યાં છે? ઓકે, હશે હશે. તો થેન્ક્સ લોટ તમારા બધાનો જે અમને પ્રેમ તમારો આવકાર મળ્યો છે એ બદલ અમે આખી છેલ્લો દિવસની ટીમ ખૂબ જ થેન્કફુલ છે તમારા બધાના. અને એ જ રીતે અમે આગળ ને આગળ આ રીતે અરે એક મિનિટ, આ તો આંદોલન કરવા નીકળે એવું લાગે છે ભાઈઓ. ભારત માતા કે શું શું કરો છો શું? અલે પણ સંભળાતું નથી અહીંયા સુધી ક્લિયર. Once more. પણ છે એનું once more. હા, જે બોલે બધું ફરી બોલી દેવું. તમારા વતી હું એક ફરમાઈશ કરી દઉં. પેલો શું બોલા ફૈબા વાળું શું હતું પેલું? તમારા ફૈબા કયા કામના છે? એક મિનિટ આ પાછળ શું ચાલે છે? હવે લાગ્યું કોલેજ છે. તમારા ફૈબા કયા કામના છે? ના ના, એક મિનિટ મને કહો કયા કામના છે. આ બંદૂકમાંથી ગોળી નીકળતી હોય ને એવું લાગે છે. તને પગે બરાબર થઈ ગયું? તને પગે બરાબર થઈ ગયું? આઈ લવ યુ, તું બી આઈ લવ યુ બોલ. ઓકે, તો વન સેકન્ડ, હવે એક મિનિટ સાંભળી લેજો. અમારી આખી ટીમ તરફથી તમને બધાને થેન્ક યુ સો મચ. બીજી બધી ઘણી બધી ફિલ્મ આવી રહી છે. વિકીની ફિલ્મ આવી રહી છે, એટલે કે મલ્હાર એક ફિલ્મ કરી રહ્યો છે જે વધી ગયું છે શૂટિંગ, તો એનું પોસ્ટ પ્રોડક્શન પતે એટલે ફિલ્મ આવશે. બીજી દાવ થઈ ગયો યાર ફિલ્મ ચાલી રહી છે, અને હું પોતે એક આઈવિશ કરીને એક ફિલ્મ કરી રહ્યો છું. સો ઘણી બધી ગુજરાતી પિક્ચર
લાઈનમાં છે અને આપણા જેવા તમારા જેવા ગુજ્જુઓનો સપોર્ટ એ પણ લાઈનમાં જ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મારા તરફથી પણ. થેન્ક યુ સો મચ. ફરી એક વખત નૂતન વિદ્યા વિહાર ને બધાનો ખૂબ આભાર માનું છું. તમે લોકો મને આવીને બસ આમને આમ પ્રેમને આપતા જતા રહો અને મને આવો આવો પ્રેમ મળતો રહેશે. તમને મજા આવ્યા કરશે. તમે લોકો મને આવીને એન્જોય કર્યા કરતા. કોઈ બોયફ્રેન્ડ તમારા પોતાની ગર્લફ્રેન્ડ માટે કોફી ના મંગાવતા કોફી મંગાવશે તો તમને પૂછી પૂછીને તમારું મગજ કાણું કરી નાખશે કે કોફી કેમ મંગાવી કોફી કેમ મંગાવી કોફી કેમ મંગાવી. એટલે કોઈ ભૂલી શકે પણ પોતાની ગર્લફ્રેન્ડ માટે કોફી ના મંગાવતા. અને જો થોડા દિવસ જાય તો પોતાની ગર્લફ્રેન્ડને મળી આવતો ને તો તમારી ગર્લફ્રેન્ડ તમને કહેશે કે તું આટલા બધા દિવસથી આખો દિવસ કામ 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 કરે છે ને તું મને મળવા નથી આવતો. અને તમારી ગર્લફ્રેન્ડને ટાઈમ આપતા રહેજો આપતા રહેજો આપતા રહેજો ને તો તમારી ગર્લફ્રેન્ડ તમને એવું કહેશે કે મમ્મી મને મળવાનો ટાઈમ છે, પપ્પાને મળવાનો ટાઈમ છે, ફ્રેન્ડ્સને મળવાનો ટાઈમ છે, પણ તારી પાસે મને મળવાનો ટાઈમ નથી. તું મને મળવા કેમ ના આવ્યો કેમ ના આવ્યો કેમ ના આવ્યો તું મને મળવા કેમ ના આવ્યો. અને ધ્યાન પોતાની ગર્લફ્રેન્ડ તરફ રાખજો ને તારે એવું પણ કહેશે કે જ્યારે તારું ધ્યાન પેલી ગધેડી ઉપર હતું તો તે મારા માટે કોફી કેમ મંગાઈ તે કોફી કેમ મંગાઈ. થેન્ક યુ બાય. ના પ્લીઝ હો, ગર્લફ્રેન્ડ તો ચેન્જ કરતા જ રહેજો, એ જરૂરી છે થોડું. એવું તો કઈ હોતું હશે ગર્લફ્રેન્ડ ચેન્જ કરતા રહેજો ને આવું બધું કે આવું બધું કે તો ધૂલાથી કે પેલી ઈશા ડરતી હશે વંદા વંદા ના ડરે તને વંદા જેવી મળી હતો તો તને ખબર પડતી કે સામે 500 કેટલું સંભળાઈ દીધું હતું તને. સોરી. હા ખોટું લાગ્યું ના. હા કેરેક્ટર ચેન્જ થઈ ગયું યાર. ઓકે આપણે અહીંયા એક સેકન્ડ સેલ્ફી લઈશું તમારા બધા સાથે. પ્લીઝ લાઇટ્સ ઓફ કરી દેજો. લાઇટ્સ ઓફ અને તમે બધા તમારા મોબાઈલના ફ્લેશ લાઇટ ચાલુ કરી દો. 1, 2, 3, 4, 5. Oh my God, stars are in the air. So ready for selfie. થેન્ક યુ સો મચ વન્સ અગેન. બાય, ટેક કેર. અને બસ જેવા છો એવા જ રહો, મોજ કરો, બાકી બધા અઠ્ઠે મારે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ આરજવ એન્ડ પ્રાપ્તિ ટુ બી હિયર.